મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં મિત્રો સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણીના દાખલાઓ શીખી રહ્યા છે. તો ચલો શરૂ કરીએ મિત્રો. આજનો આપણો એક્ઝામ્પલ છે 19માં નંબરમાં સમાંતર શ્રેણી 4-1/n, 4-2/n, 4-3/n डेस डेस ना प्रथम एन पदों नो सरवाळो शोधो. हवे मित्रों आपणे पहला तो समांतर श्रेणी आपी दीधी छे, तो ए आपणे पहला लखी काढीए. तो आपणे अहींया लखीए के समांतर श्रेणी बराबर आपणे 4-1/n पछी 4-2/n आ रीते आपणे आपेली छे 4-3/n डेस 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 आ रीते. हवे मित्रो आ समांतर श्रेणी नी अंदर आपणे पहला तो प्रथम पद आपेलू छे ए लखी काढीए, ए बराबर 4-1/n आ आपणुं प्रथम पद थयुं बरोबर. अने त्यार पछी आपणे तफावत शोधवो पड़े, तो तफावत डी बराबर ए टू माइनस शू थे वन थे. हम अपने लखी काढ़ी तफावत डी बराबर ए टू एट आ ए वन कहवा आ ए टू आ ए थ्री थे. हम ए टू माइनस ए वन ए टू बराबर के 4-2/n माइनस कौश में ए वन एटले केटला छे 4-1/n आपणे आपेला छे. हवे शुं करी नाखीए जुओ डी बराबर 4-2/n माइनस 4 माइनस माइनस प्लस 1/n. आ माइनस माइनस शुं थया प्लस थई गया. हवे आ माइनस 4 प्लस 4 उड़ी गया माटे डी बराबर आ माइनस 2/n वध्या अने प्लस अहींया 1/n आपणी पासे वध्या. तो हवे डी बराबर लसा लेवो पड़े, केटलो लेवो पड़े एन अने ऊपर केटला आवे माइनस 2 प्लस 1 वधे. हवे शुं करीशुं मित्रो जुओ, तो डी बराबर आ माइनस 2 प्लस 1 एटले केटला वधे माइनस 1 वधे अने छेदमां केटला आवे एन. तो आ रीते आपणे तफावत मळी गयो. हवे मित्रो आपणे एन पदोनो सरवाळो आपणे दीधो छे. एन पदोनो सरवाळो एटले एसएन कहेवाय. तो आपणे अहींया लखी काढीए के एसएन बराबर आपणे अहींया लखीए एसएन बराबर एन बाय 2 कंसमां 2a प्लस एन माइनस 1 इंटू डी थाय. આ આપણું સૂત્ર થયું. શું થયું? એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, તો એસએન એમના એમ એન બાય 2 એમના એમ કૌંસમાં 2. હવે એ આપેલા છે, કેટલા આપેલા છે? એ બરાબર આપણી પાસે પ્રથમ પદ આપેલું છે, જુઓ અહીંયા 4-. તો અહીંયા લખી કાઢીએ 4-1/n કૌંસ પૂરો પ્લસ n માઇનસ 1 ઇન્ટુ એટલે ગુણ્યા અને d એટલે જો આ રહ્યા માઇનસ 1 છેદમાં n. તો આપણે અહીંયા લખી કાઢીએ માઇનસ 1 છેદમાં n. ક્લિયર? ચાલો હવે મિત્રો જુઓ, આપણે અહીંયા sn બરાબર n બાય 2 કૌંસમાં આ 2 નો ગુણાકાર 4 સાથે કરીએ તો 8 ઓછા 2 એકા 2 છેદમાં n પ્લસ. હવે મિત્રો આ 2 નો ગુણાકાર કરો, તો જુઓ n અહીંયા રફ કામ કરીએ તો n ગુણ્યા માઇનસ 1/n, તો n n ઉડી ગયા, તો વધ્યા કેટલા? કૌંસમાં આપણે લખીએ તો માઇનસ 1 વધ્યા. હવે માઇનસ, હવે આ 2 નો ગુણાકાર કરો તો કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે અહીંયા શું કરીશું? માઇનસ માઇનસ પ્લસ અને 1 છેદમાં કેટલા વધે? n બરોબર. આ રીતે થાય.
હવે જો અહીંયા Sn બરાબર n by 2 કૌંસમાં મિત્રો હવે જુઓ આ 8 minus 2 upon n કૌંસ છોડી દો minus plus minus minus 1 plus 1 upon n થાય ક્લિયર ખ્યાલ આવ્યો મિત્રો ચાલો હવે શું કરીએ Sn બરાબર n by 2 કૌંસમાં 8 ઓછા 1 એની જોડે લખીએ ઓછા 2 છેદમાં n plus 1 upon n ચાલો હવે મિત્રો જુઓ આપણે અહીંયા બાજુમાં લખી કાઢીએ તો શું થશે હવે તો બરાબર n by 2 કૌંસમાં હવે આ 8 માંથી 1 જાય એટલે કેટલા વધે 7 ઓછા હવે મિત્રો આ માઈનસ 2 છેદમાં n પ્લસ 1 upon n એનો લસા લઈએ તો લસા n આવે તો માઈનસ 2 પ્લસ 1 બરાબર આ બેની બાદબાકી કરો તો માઈનસ 1 છેદમાં n આવે તો અહીંયા કેટલા લખીએ માઈનસ 1 છેદમાં n બરોબર તો અહીંયા કેટલા લખીશું માઈનસ 1 છેદમાં n બરાબર હવે મિત્રો આપણે ગુણાકાર કરવો પડશે શું કરવું પડશે ગુણાકાર તો આ n by 2 ગુણ્યા 7 એટલે કેટલા આવે 7n છેદમાં 2 ઓછા n ગુણ્યા 1 એટલે n અને છેદમાં આ બેનો ગુણાકાર કરો તો અહીંયા છેદમાં કેટલા આવશે જો અહીંયા બરોબર ધ્યાન આપીએ તો આ 7 માઈનસ 1 અપોન n આપેલા છે બરોબર હવે આનો ગુણાકાર n by 2 ગુણ્યા 1 અપોન n તો n n ઉડી ગયા તો કેટલા વધ્યા 1 છેદમાં 2 બરોબર તો અહીંયા કેટલા લખાય 1 છેદમાં 2 લખાય બરોબર મિત્રો તો આ 1 છેદમાં 2 બરાબર હવે લસા કેટલો લેવાનો આ બેમાં ખ્યાલ આવ્યો મિત્રો n by 2 ગુણ્યા 7 એ પણ મેં કરીને બતાવ્યું તેનો જવાબ 7n છેદમાં 2 મળ્યો હવે n by 2 ગુણ્યા માઇનસ 1 છેદમાં n તો n n ઉડી ગયા તો છેદમાં કેટલા વધ્યા 1 છેદમાં 2 તો લસા કેટલો આવે અહીંયા 2 2 2 ઉડી ગયા એટલે 7n માઇનસ 2 2 ઉડી ગયા એટલે 1 તો આપણો Sn નો જવાબ મળ્યો 7n માઇનસ 1 અપોન 2 એટલે કે n પદોનો સરવાળો તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ જુઓ કે n પદોનો સરવાળો સરવાળો Sn બરાબર 7n માઇનસ 1 છેદમાં 2 થાય બરોબર ઓકે આવડશે ને મિત્રો તો આ રીતે આપણો એક અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણો એક્ઝામ્પલ છે 19મા નંબરનો સમાંતર શ્રેણી 4 માઇનસ 1 અપોન n 4 માઇનસ 2 અપોન n 4 માઇનસ 3 અપોન n ના પ્રથમ n પદોનો સરવાળો શોધો હવે આપણે સમાંતર શ્રેણી આપી દીધેલી છે તો આપણે પહેલા સમાંતર શ્રેણી પ્રમાણે ચાલીએ તો પહેલા તો સમાંતર શ્રેણી લખી કાઢીએ મિત્રો કે સમાંતર શ્રેણી લખીએ આપણને જે આપેલી છે 4 માઇનસ 1 અપોન n 4 માઇનસ 2 અપોન n 4 માઇનસ 3 અપોન n ડેશ 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 હવે મિત્રો એની અંદર પ્રથમ પદ આપણને મળી ગયું કહેવાય તો આપણે અહીંયા પ્રથમ પદ એટલે a a બરાબર 4 માઇનસ 1 અપોન n આ આપણને પ્રથમ પદ મળ્યું હવે ત્યાર પછી આપણે તફાવત લઈએ તફાવત d બરાબર સૂત્ર થાય
ए टू माइनस ए वन आ सूत्र से बराबर। हवे मित्रों जो आ ए वन से आ ए टू कहवाय आ ए थ्री कहवाय तो आपणे अहीं लखीए तो डी बराबर ए टू एटले चार माइनस बे छेदमा एन ओछा कंसमां हवे जुओ ए वन एटले चार माइनस वन अपॉन एन क्लियर। हवे शुं थशे जुओ तो डी बराबर आ चार माइनस टू अपॉन एन ओछा चार माइनस से अंदर चिन्ह बदलाई जाए कौश छोड़ी एटले तो प्लस थी जाए तो माइनस चार प्लस चार उड़ी गया तो डी बराबर कितना आया माइनस टू अपॉन एन अने प्लस वन अपॉन एन। हवे मित्रों आपणे लसा लईए डी बराबर लसा केटलो आवे एन तो ऊपर माइनस बे प्लस एक आवे माटे डी बराबर हवे माइनस प्लस माइनस बे माथी एक जाए तो एक रहे एटले आ एक पण मोटी संख्या आगळ माइनस छेदमा एन तो आ शुं मळी गयो आपणे तफावत डी मळी गयो क्लियर। હવે આટલું કર્યા પછી અહીંયા શું કહે છે n પદોનો સરવાળો હવે આપણે અહીંયા લખીએ સૂત્ર કે n પદોનો સરવાળો એટલે કે sn કહેવાય અને sn નું સૂત્ર આપણે લખવું પડશે તો n બાય ટુ થાય n બાય ટુ કૌંસમાં 2a plus n minus 1 અને into d કૌંસ પૂરો એટલે મિત્રો આ આપણું શું થઈ ગયું સૂત્ર થયું। હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થાય sn બરાબર n by 2 m ના m કૌંસમાં 2 ગુણ્યા હવે a a એટલે કેટલા છે જોવા રહ્યા 4 minus 1 upon n तो आ चार माइनस वन अपॉन एन प्लस हवे आ डी ने आगळ लखीए तो डी बराबर केटला छे एने कौंस में लखीए माइनस वन अपॉन एन आ कौंस कौंस में हवे जुओ मित्रों हवे आपणे कौंस में लखीए तो केटला आपेला छे आपणी पासे एन माइनस वन छे तो आ एन माइनस वन कौंस पूरु। हवे जुओ आपणे एस एन बराबर एन बाय टू कौंस मां बे गुण्या हवे जुओ गुणाकार आपणे करी ज नाखीए तो शुं थाय जुओ अहींया तो अहींया गुणाकार लईए तो बे चार आठ ओछा बे एका बे अने छेदमां एन। हवे जुओ હવે આપણે એક કામ કરીએ કે પ્લસ કૌંસમાં આ બે નો ગુણાકાર કરો તો આ બે ઉડી જાય એન એન ઉડી જાય એટલે કેટલા વધે માઇનસ એક વધે હવે આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ હવે આ બે નો ગુણાકાર કરો વન અપોન એન વન અપોન એન ગુણ્યા માઇનસ એક તો આ બે નો ગુણાકાર એકા એકા છેદમાં એન આવે એટલે કેટલા આવે એન। હવે જુઓ આપણે આ બે નો ગુણાકાર કરીશું તો માઇનસ એક ગુણ્યા હવે જુઓ આ માઇનસ એક અને આ માઇનસ એન છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે વન અપોન કેટલા આવે એન આવે બરોબર। ચલો માટે અહીંયા આપણે લખીએ કે એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં એક માઇનસ ટુ અપોન એન કૌંસ છોડી દો પ્લસ માઇનસ માઇનસ આ શું થયું પ્લસ માઇનસ માઇનસ એક અને પ્લસ વન અપોન એન એમના એમ। હવે મિત્રો જુઓ આ એસ એન બરાબર એન છેદમાં આ બે છે બે કૌંસમાં આઠ આ ઓછા એક માઇનસ બે છેદમાં એન પ્લસ એક છેદમાં એન આવે ચલો માટે એસ એન બરાબર એન બાય ટુ
कौंस में आठ मी एक जाए तो सात बराबर आठ मी आ बे नो कर तो के आठ मी एक जाए तो सात माइनस हवे जुओ अहीं लसा लई लीए अपने शू लई लीए लसा लई लीए केटलो लईए एन तो आ माइनस बे वधे अने प्लस केटला वधे एक एन एन उड़ी गया एन एन उड़ी गया लसा लीधो एटले तो अहीं केटला आवे एस एन बराबर एन बाय टू कौंस में सेवन माइनस अहीं छेद में एन હવે માઇનસ પ્લસ માઇનસ બે માંથી એક જાય તો એક અને મોટી સંખ્યા આગળ માઇનસ હવે આ એન બાય ટુ નો આ બંને સાથે ગુણાકાર કરો આ બે નો ગુણાકાર કરીએ તો એન બાય ટુ ગુણ્યા સાત એટલે કેટલા આવે સેવન એચ તો બરાબર અહીંયા શું થશે મિત્રો એસ એન બરાબર આપણે અહીંયા લઈ લઈએ એસ એન બરાબર આ બે નો ગુણાકાર કેટલો આવ્યો સેવન એન બાય ટુ સેવન એન બાય ટુ ઓછા હવે આ બે નો ગુણાકાર કરો તો આપણે શું કરીશું જુઓ કે એન બાય ટુ ગુણ્યા એક છેદમાં એન 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 ઉડી ગયા તો કેટલા વધારે એક છેદમાં બે एक छेद में बे माटे एस एन बराबर लसा ले लो बे 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 उड़ी गया इतले सेवन एन माइनस बे बे उड़ी गया इतले एक तो आ शू आव्यु मित्रो एस एन बराबर सेवन एन माइनस वन छेद में बे आ शू मळ्यु आपणे एन पदों नो सरवाळो मळ्यो एम कहेवाय आ आपणो शू मळी गयो मित्रो आंसर मळ्यो एम कहेवाय क्लियर આવડશે મિત્રો તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણી અને એમાં આપણે આજે 20માં નંબરનો એક્ઝામ્પલ જોઈશું હવે મિત્રો એક વ્યક્તિ દર વર્ષે અમુક રકમની બચત કરે છે ધ્યાન આપજો મિત્રો દરેક વર્ષે આગળના વર્ષમાં કરેલ બચત કરતા 100 રૂપિયાની વધુ બચત કરે છે 100 રૂપિયાની વધુ બચત અહીંયા જુઓ શું કહે છે આગળના વર્ષમાં કરેલ બચત કરતા 100 રૂપિયાની વધુ બચત એટલે એનો મતલબ એ થયો કે દર વર્ષે 100 રૂપિયા વધારે બચત કરે છે કેવી રીતે પહેલા વર્ષે 100 રૂપિયા બીજા વર્ષે 100 વધારે એટલે 200 રૂપિયા ત્રીજા વર્ષે 300 ચોથા વર્ષે 400 એટલે 100-100નો વધારો કરે છે જો 10 વર્ષમાં તેણે કુલ 16,500 ની અહીંયા જુઓ કુલ 16,500 રૂપિયાની બચત કરી હોય તો પહેલા વર્ષની બચત શોધો હવે મિત્રો આપણને અહીંયા કુલ બચત આપેલી છે અને એ છે 16,500 રૂપિયા કુલ બચત એટલે કુલ સરવાળો અને એટલા માટે આપણે અહીંયા જુઓ જે વસ્તુ આપેલી છે એક તો એસ એન બરાબર આપણને 16,500 રૂપિયા આપણને આપેલા છે આ એસ એન આપે ત્યાર પછી અહીંયા મિત્રો જુઓ શું કહે છે 10 વર્ષમાં વર્ષ આપે છે નિશ્ચિત સંખ્યા આપી છે એટલે એન બરાબર આપણને 10 વર્ષ આપી દીધા છે પછી આપણને અહીંયા શું કીધું છે દર વર્ષે 100થી વધુ બચત કરે એટલે કે દર વર્ષે 100-100નો વધારો કરે છે એટલે એનો મતલબ તફાવત આપણને કેટલો છે 100 રૂપિયા એટલે ડી બરાબર 100 રૂપિયા અને એમ કે છે કે તેના પહેલા વર્ષની બચત શોધો પહેલા વર્ષના બચત એટલે પહેલું વર્ષ એટલે એ પ્રથમ પદ આપણે અહીંયા શોધવાનું છે એટલે સમજો મિત્રો આપણને અહીંયા કુલ 4 વસ્તુ આપેલી છે એસએન એટલે કુલ રકમ આપણને 16,500 રૂપિયા આપી છે 10 વર્ષનો પગાર એન બરાબર 10 વર્ષ નિશ્ચિત સંખ્યાઓ આપી છે ડી બરાબર તફાવત દર વર્ષે જે બચત કરે છે એમાં દર વર્ષે 100-100નો ઉમેરો કરે છે એટલે તફાવત ડી બરાબર 100 રૂપિયા
અને અહીંયા એમ કીધું છે કે તેના પહેલા વર્ષની બચત શોધો પહેલું વર્ષ એટલે પ્રથમ પદ કહેવાય એ આપણે અહીંયા શોધવાનું છે તો મિત્રો આપણે સૌપ્રથમ પહેલા આપણે અહીંયા જુઓ સૂત્ર લખી કાઢીએ તો અહીંયા આપણે SN બરાબર N બાય 2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને એની મદદથી આપણે એ શોધવા પ્રયત્ન કરીએ તો શું થાય મિત્રો જો અહીંયા SN એટલે 16500 આપણને આપેલા છે બરાબર N એટલે 10 વર્ષ અને છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા A આપણે શોધવાનો પ્લસ N એટલે 10 ઓછા 1 ગુણ્યા D એટલે આપણી પાસે 100 આપેલા છે બરોબર ચાલો હવે મિત્રો આપણે આગળ શું કરીએ તો ધ્યાન આપો તો અહીંયા આપણે લખીએ તો 16500 બરાબર અહીંયા છેદ ઉડાડો 2 5 10 થાય એટલે 5 કૌંસમાં 2a પ્લસ હવે 10 માંથી 1 જાય તો 9 અને 9 ગુણ્યા 100 કરો એટલે કેટલા થાય 900 થાય બરોબર ચાલો હવે મિત્રો આ 16500 બરાબર હવે આ 5 નો આ બંને સાથે ગુણાકાર કરો તો 5 2 કેટલા થાય 10a પ્લસ 5 ગુણ્યા 9 એટલે 5 9 45 અને પાછળ 2 મીંડા હવે મિત્રો જુઓ શું કરીશું તો 45 પ્લસ છે અને આ બાજુ લાવી દો તો બાદ બાકી થાય તો 16500 ઓછા 4500 પ્લસ આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયો અને વધ્યા કેટલા 10a તો આપણે અહીંયા લખીએ 10a હવે જુઓ એની અંદર હવે આ બંનેની બાદ બાકી કરીએ આપણે કે 16500 માઇનસ 4500 બાદ બાકી કરો 0 0 6 માંથી 4 જાય તો 2 1 કેટલા આવે મિત્રો 12000 આપણને મળે તો આપણે અહીંયા લખી કાઢીએ 12000 બરાબર 10a હવે મિત્રો જુઓ 10 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો માટે આપણે અહીંયા લખીએ a બરાબર 12000 ભાગ્યા 10 થાય ક્લિયર હવે મીંડે મીંડે ઉડાડી દઈએ જો આ મીંડે મીંડે ઉડી ગયા માટે શું થાય a બરાબર કેટલા આવ્યા 1200 રૂપિયા બરોબર તો આ a આપણને શું મળ્યો તો a એટલે તેના પહેલા વર્ષની બચત શોધવાની હતી એટલે કે પ્રથમ પદ મળ્યું એમ કહેવાય તો અહીંયા લખીએ આન્સર કરીને કે પ્રથમ વર્ષની બચત બરાબર 1200 રૂપિયા થાય મળે ઓકે મિત્રો તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે પહેલો એક્ઝામ્પલ છે એક સમાંતર શ્રેણીનું પાંચમું પદ 22 છે હવે જો એની અંદર આપણને 22મું પદ આપણને કીધેલું છે મિત્રો 22મું પદ આપણને પાંચમું પદ 22 છે અને તેનું નવમું પદ તેના બીજા પદ કરતા 6 ગણું છે સમજો જરા પાંચમું પદ 22 અને નવમું પદ તેના બીજા પદ કરતા 6 ગણું છે તો તે શ્રેણી શોધો તો ધ્યાન આપજો મિત્રો હવે ખાસ કે આપણને પહેલા સૌપ્રથમ અહીંયા એમ કીધું છે કે પાંચમું પદ 22 છે એટલે એનો મતલબ શું થાય પાંચમું પદ એટલે આપણે ભણી ચૂક્યા છીએ પાંચમું પદ એટલે A5 થાય મિત્રો A5 બરાબર
बावीस थाय बराबर। हवे पांचमू पद एटले एनी जग्याए आपणे शुं लखी शकीए मित्रों, तमने ख्याल छे ए प्लस पांच छे तो एक ओछो करवानो एटले फोर डी थाय पांचमू पद। पांचमा पद नुं सूत्र शुं थाय ए फाइव बराबर ए प्लस अने पांचमा थी एक बात करी देवानो एटले फोर डी थाय। जो अहीं छ होय तो छ माथी एक बात करो, सात होय तो सात माथी एक बात करो बरोबर। एटले अहीं आपणने केटला मळ्या ए प्लस फोर डी बराबर बावीस मळ्या अने समीकरण नंबर एक आपी। त्यार पछी आपणने अहीं शुं कीधेलुं छे मित्रो, नवमू पद, नवमू पद तेना करता तेना करता तेना बीजा पद करता एम कीधुं छे, तेना बीजा पद करता छ गणुं छे, छ गणुं छे। क्लियर? हवे मित्रों जुओ, नवमू पद एटले शुं थाय ए नाइन थाय बराबर बीजा पद करता, बीजु पद एटले ए टू करता छ गणु, छ गणु एटले छ वडे गुणवा पड़े एटले सिक्स ए टू थाय बराबर। आ रीते लखाय। हवे ए नाइन एटले केटला लखाय आनी जेम, तो ए प्लस नौ माथी एक बात करो एटले आठ डी थाय बराबर सिक्स ए टू बराबर। हवे मित्रों जुओ, आ ए प्लस आठ डी बराबर छ, ए टू नु सूत्र शुं थाय ए प्लस डी थाय, शुं थाय ए प्रथम, ए टू क्यारे आवे, बीजू पद क्यारे आवे, ज्यारे प्रथम पद मां तफावत उमेरीए त्यारे आवे, तो ए प्लस डी थाय। आ प्रथम पद मां तफावत उमेरो एटले बीजू पद मळे। माटे हवे जुओ, ए प्लस आठ डी बराबर आ छ नो गुणाकार करो आ बंने साथे, सिक्स ए प्लस सिक्स डी थाय। माटे ए आ छ ए ने आ बाजु लावो, माइनस छ ए बराबर सिक्स डी। हवे प्लस ने पेली बाजु लई जाओ, माइनस आठ डी थाय। માટે હવે જો આ બંનેની બાદ બાકી કરો તો મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ પાંચ એ, આ બંનેની બાદ બાકી કરો આઠમાંથી છ જાય તો બે રહે તો માઇનસ ટુ ડી। હવે મિત્રો જુઓ, બંને બાજુ શું છે, માઇનસ માઇનસ ઉડી જાય એટલે આપણે અહીંયા શું મળે, પાંચ એ બરાબર ટુ ડી, અથવા એને આ રીતે પણ લખી શકાય કે ટુ ડી બરાબર ફાઈવ એ, આવું પણ આપણે લખી શકીએ। ક્લિયર? ચાલો હવે અહીંયા તમે જુઓ, આ 2d બરાબર કેટલા છે, 5a। હવે સમીકરણ 1 નો આપણે ઉપયોગ કરીએ તો આપણે અહીંયા જુઓ સમીકરણ 1 લખીએ તો સમીકરણ 1 આપણું કયું છે, a પ્લસ 4d બરાબર 22, આ આપણું સમીકરણ 1 છે। હવે જોજો હો બરોબર, આ એ પ્લસ આ ચાર ના ભાગ પાડીએ તો ચાર એટલે શું લખાય મિત્રો, બે કૌંસમાં ટુ ડી લખાય, ટુ ડી બરાબર બાવીસ, એટલે આ બે નો ગુણાકાર કરીએ તો બબે તો ચાર ડી, ચાર ડી ના મેં ભાગ પાડ્યા તો હવે આપણે શું કરી નાખીએ, એ પ્લસ આ બે, હવે આ ટુ ડી, ટુ ડી ની કિંમત આપણે શોધી પાંચ એ, તો આ પાંચ એ બરાબર આ બાવીસ, માટે શું થશે મિત્રો, એ પ્લસ આ બે નો ગુણાકાર કરો દસ એ બરાબર બાવીસ। ક્લિયર? હવે આપણે આ બે આ એ એ વાળા પદો, દસ ને એક કેટલા થાય, અગિયાર એ બરાબર બાવીસ, માટે અગિયાર ને આ બાજુ લઈ જાઓ તો એ બરાબર બાવીસ છેદમાં અગિયાર થાય, તો અગિયાર દુ બાવીસ થાય, માટે એ બરાબર કેટલા મળ્યા મિત્રો, બે મળ્યા।
तो आ प्रथम पद आपने मड़ी गयो। अबे आ प्रथम पद मित्रों मड़ू, अबे ए से मां मुकी दिए, अनी अंदर मुकी दो, એટલે डी तफावत आपने मड़ी जाए। तो आपने ये लखी है कि एनी किम्मत अबे जुओ एनी किम्मत 2d बराबर 5a मां मुक्ता मुक्ता। चलो तो मांटे शू था मित्रों आ 2d बराबर 5 अबे आ a नी जगह है तमारे कितना मुकवाना 2 मांटे 2d बराबर 5 दू कितना था 10। अबे मित्रों आ बे गुणाकार मान से पहली बार जो लई जाओ तो भागाकार मान जाए। तो अपने यहां लिखिए कि d बराबर 10 भाग्या 2 क्लियर। चलो अबे आपने छेद उड़ाड़ो 2 5 10 माटे यहां आपने d એટલે સામાન્ય તફાવત કેટલો મળ્યો મિત્રો 5 મળ્યો। ओके अबे आपने શોધવાનું શું કહે છે જુઓ तो તે શ્રેણી શોધો એટલે કે આપણે સમાંતર શ્રેણી હવે શોધવાની છે। આપણી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત બંને મળી ગયા તો હવે આપણે શું કરીએ જો અહીંયા તો આપણે હવે સમાંતર શ્રેણી શોધી કાઢીએ। અહીંયા આપણે લખીએ સમાંતર श्रेणी बराबर હવે મિત્રો સમાંતર શ્રેણી શોધવી હોય તો કેવી રીતે શોધાય તો પ્રથમ પદ એટલે a એમાં તફાવત ઉમેરો એટલે a plus b એટલે બીજું પદ મળે એમ તમે ઉમેરતા જાવ તો a plus 2d પછી a plus 3d આવે કેટલા આવે 3d હવે જુઓ આ a ચલો હવે મિત્રો આપણે a a a એટલે કેટલા છે 2 તો આ 2 પછી a એટલે 2 પ્લસ b એટલે કેટલા છે 5 a એટલે 2 પ્લસ 2 કૌંસમાં b એટલે 5 a એટલે 2 પ્લસ 3 કૌંસમાં 5 ચલો બરાબર હવે આપણે લખીએ તો આ 2 5 ને 2 7 अबे आ 2 वत्ता 5 दू 10 2 वत्ता 3 5 15 तो बराबर 2 m ना m 7 m ना m अने अबे आ 2 नो सरवाळो करो 10 ने 2 कितला थाय 12 अने 15 वत्ता 2 करो एटले 17 तो आपणे आ शू मळी गई समांतर श्रेणी मळी गई एम केवाय क्लियर। तो આ આપણો અહીંયા ફાઇનલી શું મળી ગયો મિત્રો જવાબ આપણને મળ્યો એમ કહેવાય। આવર્ષે મિત્રો હવે મિત્રો આપણે બીજા નંબરનો દાખલો જોઈએ। આપણને એમ કીધું છે કે 101 અને 999 વચ્ચે રહેલી એવી પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા શોધો સંખ્યા એટલે n શોધવાનું છે જે 2 વડે તેમજ 5 વડે કેવી હોય વિભાજ્ય એટલે ભાગી શકાય તો આપણે મિત્રો કઈ સંખ્યાઓ લેવાની છે અહીંયા કે જે સંખ્યા 101 અને 999 ની વચ્ચે હોય અને 2 અને 5 વડે ભાગી શકાય એવી હોય તો આપણે અહીંયા લખીએ કે 101 અને 999 वच्चे रहेली प्राकृतिक संख्या के जे 2 वडे तेमज 5 वडे केवी होय मित्रों विभाज्य होय विभाज्य होय। હવે જુઓ 2 વડે અને 5 વડે એટલે કે 2 અને 5 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ તો
101 ने ना भागी शकाय, 102, 103, 104, 105, पण 110 ने भागी शकाय, पछी 120 ने भागी शकाय, 130 ने भागी शकाय, 10, 10, 10, અને ત્યાર પછી આવશે મિત્રો 900. આ સંખ્યાને તમે 2 અને 5 વડે ભાગી શકો. તો ધ્યાન રાખો 110, 120, 130 અને 900 ને 2 અને 5 વડે ભાગી શકાય. હવે મિત્રો આ આપણી સમાંતર શ્રેણી બની, તો એમાં પ્રથમ પદ આપણું કયું બન્યું? તો એ બન્યું એ બરાબર. પ્રથમ પદ આપણને મળી ગયું 110, બરોબર. ત્યાર પછી આપણે તફાવત લઈ લઈએ, સામાન્ય તફાવત બરાબર એ ટુ માઇનસ એ વન થાય, બરોબર. તો આ એ વન કહેવાય, આ એ ટુ, આ એ થ્રી કહેવાય, આ એ એન કહેવાય અંતિમ પદ. અને આપણે શોધવાનું શું છે, જો અહીંયા કે પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે એન શોધવાનું છે. તો બસ મિત્રો હવે એકદમ ઈઝી થઈ ગયું, બરોબર. જુઓ હવે આપણે સૂત્ર લખીએ, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ આપણું સૂત્ર થયું. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થશે, જુઓ એ એન, એ એન બરાબર આપણી પાસે છે, જુઓ અહીંયા આપણે અંતિમ પદ છેલ્લું પદ કયું છે 900, તો અહીંયા લખી કાઢીએ 900 બરાબર એ એટલે 110 વત્તા એન આપણે શોધવાના છે, અને ગુણ્યા ડી, ડી એટલે તફાવત આપણને શોધવો પડશે. જુઓ તફાવત ડી કેવી રીતે શોધી શકાય, તો ડી બરાબર, હવે જુઓ આ એ ટુ છે, એ ટુ બરાબર કેટલા છે 120, 120 માઇનસ એ વન એટલે 110, તો બાદ બાકી કરવા તો કેટલા આવે મિત્રો 10 મળે, એટલે તફાવત ડી બરાબર આપણને કેટલા મળ્યા 10 મળી ગયા. હવે આપણે શું કરીશું ધ્યાન આપો, તો આ 900 બરાબર હવે આ 110 વત્તા આ 10 ગુણ્યા એન એટલે 10 એન થાય, અને માઇનસ 10 એકા 10. હવે આપણે જુઓ મિત્રો, હવે આપણે આને બોક્સ બનાવી દઈએ. ચાલો હવે આ 900 એમ ના એમ જ લખીશું, એટલે આ 900 એમ ના એમ બરાબર 110, અને માઇનસ એ 10 જોડે લખીએ તો આ માઇનસ 10 પ્લસ 10 એન, ક્લિયર. આપણે આ બંનેને જોડે લખ્યા, હવે આપણે શું કરીએ ધ્યાન આપો, તો આ 900 બરાબર આ બેની બાદ બાકી કરો તો 100 વત્તા 10 એન, માટે હવે આ 100 પ્લસ છે આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય, તો 100 માઇનસ 10 બરાબર 10 એન, માટે હવે 100 માં 900 માંથી 100 જાય તો કેટલા રહે 800 બરાબર 10 એન, ક્લિયર. હવે આ 10 ગુણાકાર મારશે બરાબર ની આ બાજુ જાય, તો ભાગાકાર માં જાય, તો એન બરાબર 800 ભાગ્યા 10, તો મીંડે મીંડે ઉડી ગયા, તો માટે હવે આપણો જવાબ અહીંયા મળ્યો એન બરાબર કેટલા મળ્યા મિત્રો 80, બરોબર. તો હવે આપણે અહીંયા જવાબ લખી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા શોધો, તો પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા કેટલી હશે 80 મળશે, તો આપણે અહીંયા લખી કાઢીએ, આપણે અહીંયા આન્સર કરીને લખીએ, પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા બરાબર કેટલી મળશે મિત્રો 80 મળે, કેટલી મળે 80, બરોબર. તો આ રીતે આ
આપણો બીજા નંબરનો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. મિત્રો આજે આપણે સમાંતર શ્રેણી અને એનો મિત્રો ત્રીજા નંબરનો દાખલો આપણે જોવાના છીએ. બરોબર, તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ એક સમાંતર શ્રેણીના પાંચમા અને નવમા પદોનો સરવાળો આપણને 30 છે તથા તે શ્રેણીનું 25મું પદ તેના 8મા પદથી 3 ગણું છે તે સમાંતર શ્રેણી શોધો. હવે મિત્રો આના ઉપરથી આપણે સમાંતર શ્રેણી શોધવાની છે, પણ રકમની અંદર કંઈક આપેલું છે એ પહેલા આપણે લખીએ. તો જુઓ, સૌપ્રથમ આપણે એમ કીધું છે કે સમાંતર શ્રેણીના પાંચમા અને નવમા પદોનો સરવાળો 30 છે આપણને આ રીતે આપેલું છે. બરોબર, હવે આપણને જે અહીંયા કીધેલું છે એ પ્રમાણે આપણે કરીએ તો શું કહેશે પાંચમું પદ. હવે સમજો મિત્રો, પાંચમું પદ એટલે આપણે અહીંયા શું થાય, A5 થાય. A5, નવમું પદ એટલે A9 અને પદોનો સરવાળો એટલે પ્લસ અને બરાબર કેટલા થાય છે 30. તો આ રીતે આપણું આ સમીકરણ તૈયાર થયું. હવે મિત્રો જુઓ, A5 આપણને કીધા છે તો A5 એટલે એનું સૂત્ર શું થશે, એની જગ્યાએ આપણે શું લખી શકીએ, A+ આ પાંચમાંથી એક બાદ કરીએ તો 4D થાય અને A9 એટલે A+ નવમાંથી એક બાદ કરો તો 8D બરાબર કેટલા લખાય 30. હવે જુઓ આ A+A એટલે 2A અને પ્લસ 4+8D એટલે કેટલા થાય 12D અને બરાબર અહીંયા કેટલા આવે 30. હવે મિત્રો આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ તો કેટલા સામાન્ય નીકળે 2, તો કૌંસમાં A+2612D વધે. બરોબર, અને આ 30 એમના એમ. હવે જુઓ આ બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર, તો A+6D બરાબર 30/2 થાય. ક્લિયર, હવે આપણે છેદ ઉડાડી દઈએ મિત્રો તો 2 એ 15 દુ 30 થાય, માટે આપણે અહીંયા લખીએ તો શું લખીશું, A+6D બરાબર કેટલા મળ્યા મિત્રો આપણને 15 મળ્યા. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. ક્લિયર, ચાલો હવે શું કહે છે, તે શ્રેણીનું 25મું પદ. હવે આપણે એ લખીએ તો અહીંયા લખીએ તો તે શ્રેણીનું 25મું પદ તેના 8મા પદથી 3 ગણું છે. 3 ગણું છે તો હવે આપણે કેવી રીતે લખીશું, જુઓ અહીંયા બરોબર 25મું પદ એટલે A25 આવે અને બરાબર તેના 8મું પદ એટલે A8 લખાય. પદથી 3 ગણું એટલે 3 વડે ગુણવા પડે એટલે 3A8 થાય. બરોબર, આ રીતે આપણે સમીકરણ બને. હવે મિત્રો જુઓ આપણે અહીંયા A25 આપેલા છે તો એની જગ્યાએ આપણે શું લખાય, A+25માંથી એક જાય તો 24D લખાય, આ યાદ રાખજો. અને એ જ રીતે મિત્રો આ 3 કૌંસમાં A8 એટલે એની જગ્યાએ શું લખાય, A+ 8માંથી એક બાદ કરવાનો એટલે 7D લખાય, માટે A+
24 डी बराबर त्रण वडे गुणाकार करो बनने साथे तो त्रण ए प्लस सात तारी 21 डी थाय बरोबर। चलो अवे ए ए वाला भेगा करो अने डी डी वाला भेगा करिए तो ए आ 3a ने आ बाजू लाओ प्लस छे એટલે माइनस 3a बराबर 21 डी आ प्लस छे पहली बाजू जाए तो माइनस 24 डी। હવે મિત્રો આ બંનેની બાદબાકી કરો 3 માંથી 1 જાય તો 2a મોટી સંખ્યા આગળ માઈનસ મોટી સંખ્યા આગળ માઈનસ 24 માંથી 21 જાય તો કેટલા રહે 3d રહે। હવે મિત્રો જુઓ બંને બાજુ માઈનસ છે એટલે ઉડી જાય નીકળી જાય એટલે કેટલા લખાય 2a બરાબર 3d લખાય બરોબર। હવે તમે અહીંયા સમીકરણ 1 જુઓ તો સમીકરણ 1 અહીંયા આપણે લખીએ तो શું થશે a प्लस 6b बराबर आपने 15 આપેલા છે આ રીતે સમીકરણ 1 આપેલું છે તો હવે જો જો હું શું કરું છું a प्लस 6 ના આપણે ભાગ પાડીએ તો 2 3 6 થાય તો 2 કૌંસમાં 3d बराबर 15 થાય માટે a प्लस આ બે નો ગુણાકાર કરીએ પણ 2 આ 3d હવે જો અહીંયા 3d બરાબર કેટલા છે 2a તો એની જગ્યાએ અહીંયા લખીએ 2a બરાબર 15 માટે a પ્લસ આ બે નો ગુણાકાર કરો તો 4a બરાબર કેટલા આવે 15 હવે આ બે નો સરવાળો કરો 4 ને 1 કેટલા થાય 5a બરાબર 15 થાય આ a છે હો મિત્રો। હવે 5 ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય ચાલો તો હવે મિત્રો આપણે શું કરીએ તો માટે a બરાબર 15 ભાગ્યા 5 થાય 15 ભાગ્યા 5 હવે છેદ ઉડાડી દઈએ તો 5 3 15 થાય માટે a બરાબર આપણને મળી ગયા કેટલા મળ્યા 3 પ્રથમ પદ આપણને મળ્યું ક્લિયર। હવે આ a ની કિંમત મિત્રો આની અંદર મૂકી દો આને સમીકરણ આપણે 2 પણ લખી શકીએ આની અંદર મૂકી દો સમીકરણ 2 માં તો આપણને d મળી જાય તો હવે આપણે અહીંયા લખીએ કે a ની કિંમત સમીકરણ 2 માં મુકતા બરોબર હવે સમીકરણ 2 આપણું શું છે જો 2a બરાબર 3d તો આપણે અહીંયા લખીએ 2a બરાબર 3d આ આપણું સમીકરણ છે એની અંદર કિંમતો મૂકો તો 2 હવે a બરાબર કેટલા છે 3 લખીએ બરાબર 3 અને d શોધવાના હવે 2 તારીખ કેટલા થાય 6 બરાબર 3d હવે આ 3 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો માટે d બરાબર 6 ભાગ્યા 3 હવે મિત્રો છેદ ઉડાડી દઈએ 3 2 6 તો માટે અહીંયા મિત્રો d બરાબર આપણને કેટલા મળ્યા 2 મળ્યા ક્લિયર। એટલે જુઓ પ્રથમ પદ અને તફાવત મળી ગયો એટલે હવે આપણે સમાંતર શ્રેણી ઈઝીલી શોધી શકીએ હવે આપણી પાસે જગ્યા નથી મિત્રો એટલે હવે આપણે સમાંતર શ્રેણી અહીંયા આપણે શોધીશું જુઓ આપણે અહીંયા લખીએ સમાંતર શ્રેણી હવે સમાંતર શ્રેણી કેવી રીતે શોધાય એનું પ્રથમ પદ કયું આવે મિત્રો a આવે કેવું આવે a પછી બીજું પદ કયું લખાય a પ્લસ b પછી ત્રીજું પદ કયું લખાય a પ્લસ 2d લખાય આ રીતે બરોબર એ રીતે આગળ લખવું હોય તો લખી શકાય a પ્લસ 3d આ રીતે લખાય ડેશ 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 હવે મિત્રો બરાબર a એટલે કેટલા છે જો અહીંયા 3 આપેલા છે તો અહીંયા આપણે 3 પછી જુઓ
અહીંયા આપણે લખી કાઢીએ 3 અને a એટલે 3 + b એટલે તફાવત કેટલો છે 2 આ a એટલે 3 + 2 કૌંસમાં તફાવત 2 અહીંયા 3 + 3 કૌંસમાં તફાવત આપણો 2 બરાબર 3 ને 2 કેટલા થાય 5 હવે અહીંયા 3 + 2 = 4 અહીંયા 3 + 3 = 6 બરાબર 3, 5, 3 ને 4, 7, 6 ને 3, 9 ડેશ 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 તો મિત્રો આ આપણને શું મળી ગઈ આપણી સમાંતર શ્રેણી મળી ગઈ એટલે આ જે આપણને મળ્યો એ આપણો શું છે મિત્રો અહીંયા આન્સર ક્લિયર આવડશે મિત્રો તો આ રીતે આપણો બોર્ડની એક્ઝામ માટેનો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો આપણો ચોથા નંબરનો એક્ઝામ્પલ પ્રેક્ટિસ બુકમાં જો a 7 b 23 7 એ શાંત સમાંતર શ્રેણી રચતા હોય તો a b અને c શોધો આપણને આવું કીધેલું છે બરોબર હવે મિત્રો આપણે શું કરીએ તો ધ્યાન આપો આપણને અહીંયા a 7 b 23 અને c એ શાંત સમાંતર શ્રેણી સમાંતર અને એમાં પણ અહીંયા આપણને એવું કીધું છે મિત્રો કે શાંત સમાંતર શ્રેણી હવે શાંત હોય તો એનો મતલબ કે એમની વચ્ચે તફાવત જે છે એ કેવા છે સરખા બરોબર એટલે તફાવત સરખો છે એટલે આપણે અહીંયા લખી કાઢીએ કે a 7 b 23 c a શાંત સમાંતર શ્રેણી છે હવે શાંત સમાંતર શ્રેણી હોય તો એનો મતલબ એ થાય કે એમની વચ્ચે તફાવત સરખો થાય એટલે કે d1 બરાબર d2 બરાબર d3 બરાબર કેટલા થાય d4 થાય પાંચ પદો બરોબર હવે એનો મતલબ જુઓ d1 d1 નો મતલબ મિત્રો શું થાય તો આપણે જાણીએ છે તફાવતમાં બીજું પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 7 માઇનસ a થાય આમાં d2 એટલે આ જુઓ આ a1 a2 a3 a4 a5 હવે d1 એટલે એનો મતલબ કે a2 માંથી a1 બાદ કરવાના એટલે કે 7 ઓછા a થાય d2 માં શું થાય a3 માંથી a2 બાદ કરો એટલે કે b - 7 થાય અને d3 એટલે કે 23 ઓછા b થાય 23 ઓછા b એટલે તફાવત મળી જાય અને d4 એટલે c ઓછા c ઓછા 23 બરોબર આ રીતે થાય મિત્રો હવે શું કરીશું આમાં મિત્રો તો જુઓ આપણી પાસે આ b b વાળા પદો છે એમને પહેલા લઈ લઈએ તો b ઓછા 7 બરાબર 23 ઓછા b બરોબર આ બેને આપણે સરખાવી દઈએ તો મિત્રો જુઓ આ b હવે આ માઇનસ b ને આ બાજુ લાવો તો કેટલા થાય પ્લસ b બરાબર 23 આ માઇનસ 7 ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 7 માટે b વત્તા b એટલે 2b બરાબર 23 ને 7 કેટલા થાય 30 હવે બે ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જાય તો 30 ભાગ્યા 2 તો હવે આપણે છેદ ઉડાડીએ તો 2 15 2 કેટલા આવે 30 તો માટે b બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો 15 મળ્યા બરોબર એટલે આ આપણને b મળી ગયો હવે આપણે મિત્રો જુઓ આપણે શું શોધવાનું છે a શોધવો છે તો હવે આપણે આ પહેલું અને બીજું પદ લઈ લઈએ કારણ કે b ની કિંમત મળી ગઈ એટલે a ની કિંમત મળી જાય તો હવે આપણે જુઓ 7 - a = b - 7 આ પદ આપણે લઈ લઈએ
तो हवे एनी अंदर जुओ आपणे आ पद लीधु मित्रो बराबर तो हवे शुं करीशुं जुओ तो आ सात माइनस ए बराबर हवे बी बराबर आपणने केटला मळ्या पंदर तो ए अहींया मूकी दो पंदर ओछा सात माटे सात ओछा ए बराबर पंदर माथी सात जाए तो केटला रहे आठ हवे आ सात प्लस छे पेली बाजु लई जाओ तो माइनस थई जाय तो माइनस ए बराबर आठ ओछा सात माटे माइनस ए बराबर आ बेनी बाद बाकी करो तो केटला वधे एक हवे माइनस एक ने पेली बाजु लई जाओ एटले के माइनस ने पेली बाजु लई जाओ तो ए बराबर आपणने केटला मळ्या माइनस एक क्लियर हवे मित्रो हवे जुओ ए मळी गया बी मळी गया हवे आपणे सी शोधवो छे तो सी क्यां छे जुओ आ रह्या तो आ बे पद लई लो बराबर तो हवे आपणे ए पद लई लईए चलो तो हवे आपणे अहींया लखीए के 23 माइनस बी बराबर सी माइनस 23 माटे हवे जो 23 ओछा बी बी बराबर कितना से मित्रों 15 ए अहींया मूकी दो तो 15 बराबर सी माइनस 23 माटे हवे 23 माथी 15 बात करो तो 8 वधे कितना वधे मित्रों 8 बराबर सी माइनस 23 હવે માઇનસ 23 ને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય તો 8 વત્તા 23 બરાબર C માટે C બરાબર 23 ને 7 30 ને 1 કેટલા થાય 31 તો અહીંયા મિત્રો આપણને C બરાબર કેટલા મળ્યા 31 મળ્યા તો આપણે શું શોધવાનું હતું A B C તો અહીંયા આપણે આન્સર લખીએ के ए बी अने सी नी किंमत बराबर ए नी किंमत माइनस एक बी नी किंमत आपने मड़ी 15 अने सी नी किंमत केटली मड़ी 31 छे तो आ रीते आपणो बोर्ड नो अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो मित्रों आज आपणे पांचमा नंबर नो एक्जाम्पल जोईशुं एक समांतर श्रेणी नो हवे एनी अंदर जुओ खास समांतर श्रेणी नो प्रथम पद हवे प्रथम पद आपणे आपेलुं छे 12 तथा तेनुं सातमुं पद तेना 11मा पद करता 24 ओछुं छे આ શ્રેણીનું 20મું પદ આપણે શોધવાનું છે બરોબર હવે મિત્રો જુઓ આની અંદર આપણને શું કીધું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 12 છે તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ કે સમાંતર શ્રેણીનું प्रथम पद 12 छे એટલે એનો મતલબ મિત્રો શું થશે કે a બરાબર 12 થાય a બરાબર 12 હવે તેનું સાતમું પદ આપણે અહીંયા લખીએ તો તેનું સાતમું પદ તેના 11મા પદ કરતા 24 ઓછું છે ઓછું છે હવે 7મું પદ એટલે મિત્રો શું થાય A7 બરાબર તેના 11મા પદ કરતા એટલે A11 કરતા 24 ઓછું એટલે ઓછા કેટલા થાય મિત્રો 24 ક્લિયર તો અહીંયા આપણને કેટલા મળ્યા A7 બરાબર A11 માઇનસ 24
હવે મિત્રો જુઓ a7 એટલે એની જગ્યાએ શું લખાય a પ્લસ 7 માંથી 1 ઓછો કરો એટલે 6d બરાબર a11 11 નું પદ એટલે a પ્લસ 11 માંથી 1 બાદ કરો તો 10d માઈનસ કેટલા થાય 24 હવે મિત્રો જુઓ આ બાજુ પણ a અને આ બાજુ પણ a એટલે a ઉડી ગયા હવે આ 6d અને આ પ્લસ d ને આ બાજુ લાવો 10d ને તો માઈનસ 10d થાય બરાબર માઈનસ 24 હવે મિત્રો જુઓ આ 10 માંથી 6 જાય તો 4 રહે મોટી સંખ્યા આગળ માઈનસ તો માઈનસ 4d બરાબર માઈનસ 24 હવે બંને બાજુ માઈનસ થઈ ગયા એટલે પ્લસ થઈ જાય તો બરાબર શું થાય 4d બરાબર 24 બરોબર હવે એમાં જુઓ તો હવે શું કરીશું d બરાબર આ 4 ને પહેલી બાજુ લઈ જાઓ તો 24 ભાગ્યા 4 માટે 4 6 24 માટે d બરાબર કેટલા થાય 6 એટલે સામાન્ય તફાવત આપણને કેટલો મળી ગયો મિત્રો આપણને 6 મળ્યો હવે જુઓ આપણને શું કહે છે ધ્યાન આપજો મિત્રો કે આ શ્રેણીનું 20મું પદ શોધો કયું પદ શોધો 20મું પદ તો આપણે અહીંયા 20મું પદ એટલે a 20 લખાય બરાબર a 20 એટલે કે 20મા પદ બરાબર આપણે શું લખી શકીએ તો a પ્લસ 20માંથી 1 જાય તો 19d થાય બરોબર માટે a 20 બરાબર a a બરાબર પ્રથમ પદ કેટલું મળ્યું મિત્રો 12 આપણે અહીંયા મળી ગયું છે આપેલું જ છે તો 12 પ્લસ 19 કૌંસમાં d એટલે 6 મળ્યા છે આપણને કેટલા મળ્યા 6 આપણને મળ્યા છે તો માટે a 20 બરાબર 12 વત્તા 19 6 114 માટે a 20 બરાબર આવેનો સરવાળો કરો 4 ને 2 6 1 ને 1 2 1 ના 1 તો 20મું પદ આપણને કયું મળ્યું મિત્રો 126 મળ્યું તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ કે 20મું પદ 20મું પદ બરાબર 126 છે 20મું પદ કયું છે 126 તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે સમાંતર શ્રેણીના ચેપ્ટરની અંદર આપણે છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જોઈશું અને એની અંદર આપણને એવું કીધું છે કે શાંત સમાંતર શ્રેણી હવે શાંત સમાંતર શ્રેણી હોય તો એમની વચ્ચે તફાવત મિત્રો કેવો હોય સરખો સમાન હોય એટલે એને શાંત સમાંતર શ્રેણી કહેવાય માઇનસ 2 માઇનસ 4 માઇનસ 6 ડેશ 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 અને માઇનસ 100 નું છેલ્લેથી 12મું પદ શોધો અહીંયા આપણને શું કીધું છે છેલ્લેથી 12મું પદ શોધો રકમને બરોબર સમજવાની મિત્રો હવે જુઓ આપણને પહેલા તો શાંત સમાંતર શ્રેણી આપેલી છે એ લખી કાઢીએ ચાલો તો આપણે સૌ પ્રથમ શાંત સમાંતર શ્રેણી આપણને જે આપેલી છે લખીએ માઇનસ 2 માઇનસ 4 માઇનસ 6 ડેશ 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 માઇનસ 100 આ રીતે આપેલું છે બરોબર એટલે એનો મતલબ મિત્રો શું થાય આ a1 કહેવાય આ a2 આ a3 અને આ છેલ્લું પદ એટલે an કહેવાય શું કહેવાય an હવે આપણને છેલ્લેથી 12મું પદ શોધવાનું છે એ પછી શોધીએ પરંતુ જો અહીંયા પદો કેટલા છે એ આપણને આપેલા નથી એટલે પદોની સંખ્યા આપણે શોધવી પડે તો મિત્રો અહીંયા જુઓ આપણે સૌ પ્રથમ આપણને રકમની અંદર
અહીંયા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ બરાબર a, a બરાબર કેટલા આપેલા છે -2 બરોબર. પછી આપણે તફાવત શોધવો પડે, સામાન્ય તફાવત d બરાબર a2 - a1 થાય, a2 - a1 બરોબર. તો હવે આપણે a2 એટલે -4 ઓછા a1 એટલે -2 થાય બરાબર -4, -2 શું થઈ જાય +2. હવે આ -++ એટલે 4 માંથી 2 જાય તો 2 રહે, મોટી સંખ્યા આગળ માઇનસ એટલે અહીંયા -2 જવાબ મળે. એટલે આ સામાન્ય તફાવત આપણને અહીંયા મિત્રો કેટલો મળ્યો -2. ક્લિયર? ચાલો હવે આપણે અહીંયા આપણને રકમની અંદર મિત્રો બીજું શું આપેલું છે જુઓ, an, તો આપણે અહીંયા લખીએ an બરાબર -100 આપેલા છે. અને આપણે પદોની સંખ્યા પહેલા n શોધવી પડશે એટલે n શોધી કાઢીએ બરોબર. ચાલો હવે મિત્રો આપણે સૌ પ્રથમ an નું સૂત્ર વાપરીએ, તો આપણે અહીંયા લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, આ આપણું સૂત્ર થાય બરોબર. ચાલો હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, તો શું થશે કિંમતમાં an બરાબર -100 થાય બરાબર a એટલે પ્રથમ પદ આપણી પાસે છે -2 પ્લસ n આપણે શોધવાના છે -1 ગુણ્યા d એટલે તફાવત, તો આપણી પાસે તફાવત કેટલો છે મિત્રો -2, તો આપણે અહીંયા લખી કાઢીએ -2. ક્લિયર? ચાલો હવે આપણે અહીંયા લખીએ તો આ -100 એમ ના એમ બરાબર -2 પ્લસ, હવે આ -2 નો ગુણાકાર આની સાથે કરો તો કેટલા આવે -2n. હવે આ 2 નો ગુણાકાર એક સાથે કરો તો -2 શું થઈ જાય +2, 1 2. ક્લિયર? આવડશે મિત્રો? ચાલો હવે આ -100, આ -2 ને આ બાજુ લાવો તો +2 બરાબર -2n પ્લસ કેટલા આવે 2. હવે આ બે નો -++ એટલે બાદ બાકી થાય, 100 માંથી 2 જાય તો કેટલા રહે 98, અને મોટી સંખ્યા આગળ માઇનસ. હવે મિત્રો જુઓ આ -2n પ્લસ 2m ના m, હવે આ +2 ને આ બાજુ લાવો તો માઇનસ આ 98 m ના m, +2 ને આ બાજુ લાવીએ તો -2 થાય બરાબર -2n. હવે મિત્રો -2 શું થાય પ્લસ થઈ જાય એટલે સરવાળો થાય, તો મોટી સંખ્યા આગળ -98 + 2 કરો એટલે 100 આવે બરાબર -2n. હવે મિત્રો જુઓ બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, નીકળી જાય માઇનસ ચિહ્ન, તો માટે 100 બરાબર કેટલા મળે આપણને 2n. હવે જુઓ આ 2 ગુણાકારમાં ચા બાજુ જાય તો ભાગાકાર, તો n બરાબર 100 ભાગ્યા 2 થાય. હવે આપણે છેદ ઉડાડીએ તો 2 એ 50 દૂર 100 થાય, કેટલા થાય 2 એ 50 દૂર 100, તો માટે આપણને અહીંયા n બરાબર કેટલા મળે મિત્રો 50 મળે, કેટલા મળ્યા 50. એટલે એનો મતલબ એ થયો કે પદોની સંખ્યા બરાબર 50 થઈ, તો આપણે અહીંયા લખી કાઢીએ. ચલો હવે આપણી પાસે જગ્યા નથી એટલે હવે આપણે જગ્યાનો ઉપયોગ કરીએ, તો આપણે અહીંયા લખીએ પદોની સંખ્યા બરાબર 50 છે. કેટલી છે મિત્રો 50. હવે આપણે શોધવાનું શું છે જુઓ, શું કહે છે કે છેલ્લે થી 12મું પદ શોધો. હવે કયું પદ શોધવાનું છે? છેલ્લે થી 12મું પદ. તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે,
જુઓ હું કેવી રીતે લખું છું છેલ્લે થી બારમું પદ યાદ રાખજો કેવી રીતે લખાય પરીક્ષામાં તો કુલ પદ મિત્રો કુલ પદ હવે અહીંયા જુઓ કુલ પદ હવે આપણે કેટલા પદ લેવાના છે 12 છેલ્લે થી 12 નું એટલે 12 બાદ કરવાનું આ યાદ રાખજો જે પદ શોધવાનું હોય એ બાદ કરવાનું અને એમાં એક ઉમેરવાના કેટલા ઉમેરવાના એક ઉમેરવાના માની લો તમારે 20મું પદ શોધવાનું છે તો 20 બાદ કરવાના અને પાછળ એક ઉમેરી દેવાનું તો હવે શું થાય મિત્રો જુઓ કુલ પદ કેટલા છે 50 12 1 बराबर હવે 50 માંથી 12 જુઓ આ 50 માઈનસ માઈનસ પ્લસ માઈનસ 12 માંથી 1 જાય તો કેટલા રહે 11 તો બરાબર 10 માંથી 1 જાય તો 9 અહીંયા 4 રહે 4 માંથી 1 જાય તો 3 તો એનો મતલબ એ થયો કે છેલ્લેથી 12મું પદ કયું છે તો અહીંયા લખીએ આપણે કે છેલ્લેથી 12મું પદ 39 છે કયું છે મિત્રો 39 ક્લિયર હવે આપણે અહીંયા જુઓ 39મું પદ શોધવું પડશે 12મું પદ એટલે છેલ્લેથી તમે આવો તો 39મું પદ કહેવાય તો આપણે અહીંયા લખી કાઢીએ 39મું પદ એટલે એ 39 બરાબર એ પ્લસ હવે 39 માંથી એક બાદ કરવાનો એટલે કેટલા આવે 38 ડી આવે કેટલા આવે 38 ડી બરોબર મિત્રો હવે જુઓ એની અંદર એ 39 બરાબર એ એટલે પ્રથમ પદ હવે મિત્રો જુઓ પ્રથમ પદ કેટલું છે -2 તો આપણે અહીંયા લખીએ -2 પ્લસ 38 કૌંસમાં ડી ડી એટલે સામાન્ય તફાવત કેટલો છે -2 તો અહીંયા લખી કાઢીએ -2 તો હવે મિત્રો આપણી પાસે જગ્યા અહીંયા જ છે એટલે હવે અહીંયા લખીશું આપણે હવે જુઓ એની અંદર એ 39 એ 39 બરાબર હવે -2 એમના એમ પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય હવે 38 ગુણ્યા 2 કરો 2 8 16 નો છગડો વધી 1 2 તારી 6 ને 1 7 એટલે 38 ગુણ્યા 2 કરો તો કેટલા મળે મિત્રો 76 હવે અહીંયા આપણે લખી કાઢીએ કે એ 39 બરાબર મોટી સંખ્યા આગળ માઇનસ 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 પ્લસ થાય 76 વત્તા 2 કરો તો કેટલા આવે 78 તો 39મું પદ કયું હશે મિત્રો માઇનસ 78 હશે તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ અહીંયા જવાબ લખીએ આપણે કે 39મું પદ એટલે કે છેલ્લેથી 12મું પદ કૌંસમાં લખીએ કે છેલ્લેથી 12મું પદ બરાબર કયું મળે મિત્રો માઇનસ 78 છે આવડશે મિત્રો તો આ રીતે આપણો આ એક અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો હવે મિત્રો આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ કે સમાંતર શ્રેણી 53 48 43 ડેશ ડેશ નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હોય ઋણ એટલે માઇનસ પદ હોય એમ કહે છે પ્રથમ પદ કેવું કહે છે માઇનસ શોધવાનું છે
હવે આપણને મિત્રો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે એટલે આપણે પહેલા સમાંતર શ્રેણી લખી કાઢીએ કે સમાંતર ધ્યાન આપજો આ દાખલામાં ખાસ કે સમાંતર શ્રેણી બરાબર 53 48 43 ડેશ 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 હવે તફાવત અહીંયા જુઓ પ્રથમ પદ આપણને આપેલું છે પ્રથમ પદ કયું થશે એ બરાબર 53 થાય બરોબર આ આપણું પ્રથમ પદ અને તફાવત ડી બરાબર એનું સૂત્ર થાય એ ટુ માઇનસ એ વન શું થાય મિત્રો એ ટુ માઇનસ એ વન માટે ડી બરાબર એ ટુ આ એ વન કહેવાય આ એ ટુ કહેવાય આ એ થ્રી કહેવાય ક્લિયર ચાલો તો 48 ઓછા 53 કરીએ તો માટે મિત્રો જુઓ ડી બરાબર હવે 53 માંથી 48 બાદ કરો 13 માંથી 8 જાય તો 5 અને મોટી સંખ્યા આગળ માઇનસ તો કેટલા આવે તફાવત આપણો માઇનસ 5 મળ્યો ક્લિયર હવે આપણને શું કહે છે તેનું પ્રથમ પદ ઋણ પદ હોય ઋણ પદ હોય એટલે એનો મતલબ શું થાય મિત્રો જુઓ એટલે એનો મતલબ એ થાય કે જે પદો છે બરોબર એ ઋણ કે છે હવે ઋણ ક્યારે મળે એટલે એનો મતલબ કે ઝીરો કરતા નાની સંખ્યા હોય તો આપણને ઋણ પદ મળે તો હવે આપણે એ એન તો એ એન એનું સૂત્ર શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લેસ ધેન ઝીરો બરોબર ધ્યાન આપજો ખાસ હવે માટે એ એટલે પ્રથમ પદ આપણું 53 પ્લસ એન આપણે પદોની સંખ્યા શોધવાની છે ગુણ્યા ડી ડી બરાબર માઇનસ 5 થાય અને લેસ ધેન 0 માટે 53 પ્લસ કૌંસમાં આ માઇનસ 5 નો આની સાથે ગુણાકાર કરો તો માઇનસ 5 એન થાય બરોબર અને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ 5 એકા 5 અને લેસ ધેન 0 માટે 53 પ્લસ હવે કૌંસ છોડી દો તો પ્લસ માઇનસ માઇનસ થાય 5 એન પ્લસ 5 લેસ ધેન 0 માટે હવે આ 53 વત્તા 5 કરો તો કેટલા થાય 58 બરોબર હવે આ માઇનસ 5 એન ના લેસ ધેન ની પેલી બાજુ લઈ જાઓ મિત્રો તો પ્લસ થઈ જાય તો લેસ ધેન કેટલા થશે 5 એન થાય ક્લિયર ચાલો હવે આપણે શું કરી નાખીએ તો હવે આ 5 ગુણાકારમાં છે અને બરાબર ની આ બાજુ લઈ લો તો મિત્રો જુઓ 58 ભાગ્યા 5 થાય અને લેસ ધેન 0 હવે આ 58 ને 5 વડે તમારે ભાગવા પડે મિત્રો તો આપણે 58 ને 5 વડે ભાગી નાખીએ 5 વડે ભાગો તો જુઓ 5 એકા 5 શૂન 8 આવ્યા 5 એકા 5 કેટલા વધ્યા 3 ભાગ ન ચાલ પોઈન્ટ શૂન મૂક્યું શૂન નીચે ઉતાર્યું 5 6 30 એટલે અહીંયા કેટલા આવ્યા મિત્રો 11.6 પણ 11.6 એવું કોઈ પદ મળે નહીં એટલે કાં તો કેવું મળે 11 પદો છે એ મળે પણ એ કેવા હોય ધન પદો હોય અને 12મું પદ એ તમારું કેવું હોય ઋણ પદ હોય એટલે આપણે અહીંયા લખીએ કે 12મું પદ પ્રથમ ઋણ પદ હોય ઋણ પદ હોય કારણ કે 11 પદો તો કેવા હોય અહીંયા 11.6 એટલે 11 પદો ધન હોય અને 11 પછીનું જે પદ હોય એ મિત્રો કેવું હોય ઋણ પદ મળે હવે મિત્રો હું તમને શીખવાડું કે જુઓ કેવી રીતે તો આપણે અહીંયા તફાવત કેટલાનો છે -5 નો છે તો હવે જુઓ આપણી સમાંતર શ્રેણી
આપણે અહીંયા લખીએ સમાંતર શ્રેણી જોજો હો બરોબર સમજવા સમાંતર શ્રેણી 53 છે પહેલી પહેલું પદ કયું છે 53 53 માંથી 5 બાદ કરો તો કેટલા આવે 48 48 માંથી 5 બાદ કરો 43 તફાવત બાદ કરવાનો મિત્રો આ તફાવત બાદ કરો 43 માંથી 5 બાદ કરો 13 માંથી 5 જાય તો કેટલા આવે અહીંયા 38 38 માંથી 5 બાદ કરો 33 33 માંથી 5 બાદ કરો 13 માંથી 5 જાય તો 8 તો કેટલા આવે 28 28 માંથી 5 બાદ કરો 23 23 માંથી 5 બાદ કરો તો કેટલા આવે મિત્રો 18 18 માંથી 5 બાદ કરો 13 13 માંથી 5 બાદ કરો 8 8 માંથી 5 બાદ કરો તો 3 આવે અને 3 માંથી 5 બાદ કરો તો કેટલા આવે -2 તો અહીંયા ઋણ પદ કઈ જગ્યાએ આવ્યું મિત્રો જુઓ સમજો જરા કે આ ઋણ પદ આપણને મળ્યું તો હવે પદો ગણો તમે ચલો આ 1 નંબર નું પદ આ 2 3 4 5 6 7 8 9 10 11 અને આ કયા નંબર નું આવ્યું મિત્રો 12 માં નંબર નું પદ આ 12 માં નંબર નું પદ તમને કેવું મળ્યું મિત્રો માઇનસ માં મળ્યું માઇનસ એટલે શું કહેવાય ઋણ મળ્યું જે આપણને માગ્યું હતું ક્લિયર આપણો 8 માં નંબર નો દાખલો 207 ના હવે જો એની અંદર આપણને એમ કીધું છે કે 207 ના એવા ત્રણ ભાગ શોધો જે ચડતા ક્રમે કેવા ક્રમે મિત્રો ચડતા ક્રમે હોય અને સમાંતર શ્રેણી રચતા હોય કેવી શ્રેણી રચતા હોય સમાંતર શ્રેણી અને બે નાના ભાગનો ગુણાકાર કેટલો હોય 4623 હોય બરોબર એવી સમાંતર શ્રેણી આપણે શોધવાની છે હવે અહીંયા શું કહે છે 207 ના એવા ત્રણ ભાગ શોધો તો આપણે જુઓ મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આપણે રકમમાં એમ કીધું છે કે 207 ના ત્રણ ભાગ બરોબર અને એ પાછા કેવા છે ચડતા ક્રમે હોય કેવા ક્રમે હોય ચડતા ક્રમે હોય આવું આપણને કીધું છે હવે ચડતા ક્રમે હોય અને ત્રણ ભાગ પાડવાના છે તો ત્રણ ભાગ આપણે 207 ના લેવા હોય તો કયા લઈ શકીએ મિત્રો તો એ માઇનસ બી લેવાય એના કરતા મોટું એ એના કરતા મોટું એ પ્લસ બી લેવાય આ ધ્યાન રાખજો મિત્રો પહેલું પદ કયું આવે એ માઇનસ બી એ નાનું એના કરતા મોટું પ્રથમ પદ એમાં પાછો તફાવત ઉમેરો એટલે બીજું પદ એના કરતા મોટું કહેવાય તો આ રીતે ત્રણ ભાગ આપણે પાડ્યા અને આ ત્રણ ભાગ બરાબર આપણે અહીંયા શું લખવાનું છે 207 ક્લિયર આ રીતે આપણને આપ્યું છે હવે મિત્રો ત્રણ ભાગ શોધવાના છે ચડતા ક્રમમાં હોય હવે આ ત્રણેય ભાગનો સરવાળો અહીંયા આપણે લેવો પડશે તો આપણે અહીંયા લઈ લઈએ મિત્રો જુઓ કે ત્રણ ભાગ એટલે એ માઇનસ ડી આ પ્રથમ ભાગ વત્તા બીજો ભાગ વત્તા ત્રીજો ભાગ એટલે એ પ્લસ બી બરાબર કેટલા આવે 207 ક્લિયર ચાલો હવે શું થાય મિત્રો જુઓ આ માઇનસ ડી પ્લસ બી ઉડી ગયા એ વત્તા એ વત્તા એ એટલે 3 એ બરાબર 207 હવે આ 3 ગુણાકારમાં છે અને પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 207 ભાગ્યા 3 થાય હવે આપણે છેદ ઉડાડીએ 3 6 18 2 વધારે એટલે 27 3 9 27 થાય
तो माते मित्रों ए बराबर आपने कितना मड़ा 69 मड़ा कितना मड़ा 69 इधर प्रथम पद आपने ये मड़ी गया शुम मड़ी मित्रों प्रथम पद क्लियर चल अबे आपने शु कैसे बे नाना भागनो गुणाकार अबे आपने ये लिखिए बे नाना भागनो गुणाकार नाना भागनो गुणाकार कितनो थाय छे मित्रो 4623 छे बरोबर अबे बे नाना भाग आपने कीधा छे अबे बे नाना भाग એટલે કયા થાય શરૂઆતનો નાનો ભાગ આ એના કરતા મોટો આપણા આના કરતા નાનો કહેવાય એટલે બે નાના ભાગ અને એનો ગુણાકાર એટલે જુઓ મિત્રો a માઈનસ b થાય ગુણ્યા a બરાબર 4623 ક્લિયર આ રીતે લખાય હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ a હવે a બરાબર કેટલા છે આપણી પાસે 69 तो अपने यहां लिखिए मित्रों 69 - d गुणा a એટલે 69 बराबर 4623 હવે આ 69 છે મિત્રો શું છે આપણી પાસે 69 બરોબર હવે આ ગુણાકારમાં છે એને આ બાજુ લઈ જાઓ એટલે સમાન અત્યારે ભાગાકારમાં તો માટે આપણે આ 69 ઓછા डी बराबर 4623 भाग्या 69 क्लियर હવે મિત્રો જુઓ આપણે 69 એ આપણે છેદ ઉડાડીએ તો 69 એ 4623 ને તમે ભાગ ચલાવો તો કેટલા આવે મિત્રો 67 આવે કેટલા આવશે મિત્રો 67 આ યાદ રાખજો તમે ભાગાકાર જાતે કરજો એટલે ખ્યાલ આવી જશે 69 માઈનસ ડી બરાબર 67 માટે આ 69 બરોબર આ 67 ને આ બાજુ લાવો પ્લસ છે એટલે માઈનસ થઈ જાય બરાબર હવે જો આ માઈનસ ડી ને આ બાજુ લઈ જાવ તો પ્લસ ડી થઈ જાય ક્લિયર એટલે આપણને અહીંયા શું થશે તફાવત મળી જશે મિત્રો તો આપણે અહીંયા લખીએ तो जुओ डी बराबर 69 માંથી 9 માંથી 7 જાય તો 2 એટલે તફાવત આપણને કેટલો મળ્યો મિત્રો 2 મળી ગયો ક્લિયર ચાલો હવે શું કહે છે કે ચડતા ક્રમે હોય તો સમાંતર શ્રેણી રચતા હોય બરોબર તો આપણે અહીંયા સમાંતર શ્રેણી આપણે શોધવાની છે તો જુઓ પહેલા સૌપ્રથમ અહીંયા ચડતા ક્રમમાં આપણે જે ભાગ પાડ્યા છે ચડતા ક્રમમાં છે એટલે ચડતા ક્રમમાં સમાંતર શ્રેણી બરાબર હવે જુઓ ચડતા ક્રમમાં તમે અહીંયા સમાંતર શ્રેણી કઈ લીધી છે એ લખી કાઢીએ a માઈનસ b પછી a અને a પ્લસ b આ રીતે તમે લીધેલી છે હવે આમાં કિંમત મૂકો પ્રથમ પદ અને તફાવત બંને તમારી પાસે છે તો અહીંયા શું થશે જુઓ a a એટલે આપણી પાસે કેટલા છે 69 કેટલા છે 69 69 ઓછા અહીંયા જુઓ તફાવત d d એટલે તફાવત 2 પછી અહીંયા a a એટલે પ્રથમ પદ 69 અને છેલ્લામાં ત્રીજું પદ a એટલે 69 પ્લસ તફાવત કેટલો છે 2 તો આપણે અહીંયા લખીએ આ બે ની બાદબાકી કરો તો 67 69 એમ ના એમ અને આ બે નો સરવાળો કરો તો 69 વત્તા 2 એટલે કેટલા આવે 71 તો આ રીતે આપણને જુઓ 67 એના કરતા મોટી એટલે જે ચડતા ક્રમમાં આપણે અહીંયા શું પૂછ્યું તો ચડતા ક્રમમાં સમાંતર શ્રેણી
जे मांगी हती ए आपणने अहींया मित्रों मळी गई। तो आ रीते आपणने मित्रों आ आंसर मळी गयो। आ दाखलो अहींया पूरो थाय छे। नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।